ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં અલગ અલગ જગ્યા પર બેફામપણે દારૂનું વેચાણ થતું હોય તેવા કિસ્સા સામે આવે છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસને ગ્રેસ આર્ટ નામની દુકાનની આડમાં દારૂનું વેચાણ કરતા એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા અમિત મકવાણા નામના ઇસમની ધરપકડ કરી તેની પાસેથી દારૂ સહિત 50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ આરોપી શૈલેષ રાદડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ, તેમજ સેક્ટર સાહેબ, સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી. પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી કે એક ઇતમ છે એ પોતાની દુકાનમાં વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે, જેના આધારે એ જગ્યાએ તપાસ કરતા લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બાટલીઓ મળીને કુલ 240 જેટલી બાટલીઓ જેની અંદાજિત કિંમત રૂપિયા 35,000 જેટલી થાય છે, તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નામનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 15,000 થાય છે. આમ ટોટલ કુલ 50,000 જેટલો મુદ્દામાલ પકડીને ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને એમાં એક શૈલેષભાઈ બીજીભાઈ રાદડિયા નામનો આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એકવાર વરાછા તેમજ કાપોદ્રામાં પણ પકડાયેલો છે. આ સિવાય ઘણીવાર ડ્રિંકના પણ કેસમાં પકડાયેલો છે અને પીધેલામાં પકડાયેલો છે.